જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાદરવી અમાસની ભાવભેર ઉજવણી કરવામાં આવે છે. જૂનાગઢના દામોદર કુંડ ખાતે પિતૃતર્પણ વિધિ માટે બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા અને તમામ રસ્તાઓ જાણે દામોદર કુંડ તરફ જતા હોય તેવી લાગી રહ્યું છે. બ્રહ્મદેવના મુખેથી ઉચ્ચારાતા મંત્રોચ્ચાર સાથે પિતૃઓના મોક્ષાર્થે વિધિઓ કરવામાં આવી રહી છે. ભાદરવી અમાસનું પર્વ છે ત્યારે જૂનાગઢના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા દામોદર કુંડ ખાતે ભાવિકોનો પ્રવાહ સતત ઉમટી પડ્યો છે અને પોતાના સ્વજનો પિતૃઓના મોક્ષાર્થે પિતૃતર્પણ વિધિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. શ્રાવણ વદ 13, 14 અને અમાસ નિમિત્તે પિતૃતર્પણ કરવાનું વિશેષ મહાત્મય રહેલું છે. ગઈકાલ સાંજથી જ ભાવિકોનો પ્રવાહ સતત ભવનાથ તરફ જતો હતો અને દામોદર કુંડ ખાતે પહોંચી ગયો હતો. દામોદર કુંડ ખાતે આવેલા વિદ્વાન બ્રહ્મદેવો દ્વારા પિતૃતર્પણ વિધિ કરવા માટે આવનારા ભાવિકોને વિધિ સાથે પિતૃતર્પણ વિધિ કરાવી રહ્યા છે. હજારો ભાવિકો પોતાના પિતૃઓના મોક્ષાર્થે પિતૃતર્પણ માટે જૂનાગઢમાં દામોદર કુંડ ખાતે ધાર્મિક વિધિઓમાં ભાગ લઈ રહ્યા છે. હજારો ભાવિકો દામોદર કુંડ ખાતે ઉમટી પડ્યા છે ત્યારે આ તકે રાત્રાળુઓની સલામતી માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જૂનાગઢ દામોદર કુંડ ખાતે દામોદર કુંડમાં આજે પિતૃતર્પણ વિધિ ભાવભેર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ધાર્મિક સ્થળોએ આવેલા પીપળાના વૃક્ષને પાણી રેડીને લોકો સ્વજનોના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે. મનીષ ડાકી સાથે રવિન્દ્ર કંસારા, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.